सोमनाथ खाते थी सौराष्ट्र तमिल संगमम कार्यक्रम नू आयोजन करवामां आव्युं छे। आ कार्यक्रम 17 एप्रिल थी 15 दिवस दरमियान योजाशे, जेमां कला, संस्कृति, उद्योग, वाणिज्य, युवा अने शिक्षण संबंधित कार्यक्रमों योजाशे। आ कार्यक्रममां भाग लेवा तमिलनाडुना लोकोए गुजरातनी वेबसाइट पर रजिस्ट्रेशन करावानुं रहेशे, जेमां अत्यार सुधी आशरे 25,000 जेटला लोकोनुं रजिस्ट्रेशन थई चूक्युं छे। रजिस्ट्रेशन करावेल लोकोने ट्रेन मार्फते गुजरात लाववामां આવશે। તમિલનાડુની અંદર લગભગ 25-30 લાખ જેટલા ઓરિજિનલ આપણા સૌરાષ્ટ્રવાસીઓ ત્યાં વસવાટ કરી રહ્યા છે, અને આ વસવાટ કરતા આપણા સૌરાષ્ટ્રવાસીઓના મનમાં પણ એક ખૂબ મોટો હરખ છે કે અમારે સૌરાષ્ટ્રની અંદર અમારી માતૃભૂમિના દર્શન પણ કરવા છે, ત્યાં આવવું છે, સોમનાથના દર્શન કરીએ, દ્વારિકાના દર્શન કરીએ, આ પ્રકારનો જે ભાવ એમનામાં પડ્યો છે અને અનેરો ઉત્સાહ ત્યાં અમને આ 8 જગ્યાએ જોવા મળ્યો। દ્વારકા, સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આમ મહત્ત્વના 4 કાર્યક્રમ આપણે કરવાના છીએ, પરંતુ દરેક મેં કહ્યું કે કલાનો કાર્યક્રમ હોય, સંગીતનો કાર્યક્રમ હોય, ભાષા એકબીજાને ટ્રાન્સફર કરવાનો વિષય હોય, એકબીજા સાથે ભાષાકીય જે ત્યાંની ભાષા આપણી ભાષા કામ ચલાઉ રીતે પણ એકબીજા સાથે નાની મોટી વાતચીત કરી શકાય, મૂળતઃ એક ભારત શ્રેષ્ઠ ભારત એટલે નાના મોટા વિષયો સાથે એટલે ભાષાનો વિષય પણ એમાં આવી જાય છે, અને વેપાર માટે ત્યાં આગળ ટેક્સટાઇલ ઉદ્યોગ અને આપણો અહીંનો આ બંનેનું સમન્વય કરી એક પ્લેટફોર્મ પર વેપારની તકો પણ વધારે વિકસે એનો પ્રયત્ન પણ કરવાના છીએ।